તબીબોની દેશવ્યાપી હડતાળમાં ગાંધીનગરના તબીબો પણ જોડાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તમામ તબીબો આજથી 24 કલાક સુધી સેવાથી અળગા રહેશે. જો કે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. તબીબોનું કહેવું છે કે અમે લોકોના જીવ બચાવીએ છીએ તો અમારા જીવનું પણ રક્ષણ થવું જોઈએ. તબીબોની માંગ છે કે તેમના પર હુમલો કરનારને બિનજામીનપાત્ર સજા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં આજે દેશભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે, જેમાં ગુજરાતના પણ 12,000 જેટલા તબીબો જોડાયા છે. છેલ્લા 8 દિવસથી પશ્ચિમ બંગાળમાં એક ડૉક્ટરને માર મારવાની ઘટનાના પ્રત્યાઘાત પૂરા દેશમાં પડ્યા છે. આજે પણ ગાંધીનગરમાં જોવા જઈએ તો ગાંધીનગર સિવિલના ડૉક્ટરો આજે હડતાળ પર ઉતર્યા છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. ક્યાં નામ મેડમ આપકા? ડૉક્ટર પલક ભાટિયા. આપ જો આપ કાર્યક્રમ દે રહે હો, કિસ બારે દે રહે હો? હમ લોગ અપની યુનિટી કે લિયે સ્ટેન્ડ કરતે હૈ. ડોક્ટર્સ કો હર કોઈ જો હૈ સમજતા હૈ કે યા તો પૈસે લૂટતે હૈ યા ફિર ઠીક સે કામ નહીં કરતા. એસા બિલકુલ ભી નહીં હૈ. મીડિયા હમારે સાથ કભી હોતી નહીં હૈ. પહેલી બારી હમ સબ એક સાથ ખડે હૈ, અપના ભી પક્ષ દિખાના ચાહતે હૈ. વેસ્ટ બંગાળ મે જો હુઆ હૈ વો બહોત બહોત ખરાબ હુઆ હૈ. એસા કભી હોના નહીં ચાહીએ. કોઈ તરીકા નહીં હૈ કે હા 200 લોગ આકે જો હૈ એક કિસી બુઝુર્ગ કે ગુજર જાને પર પૂરી મહેનત કરને કે બાદ ભી ઉનકો ઇતના માર કે ચલે જાય કે હમે અપની જાન સે જવાબ દેના પડે. એક હફતા હો ગયા હૈ, કોઈ જિન લોગો ને માર પિટાઈ કરી હૈ ઉનકે અગેન્સ્ટ કોઈ લીગલ એક્શન નહીં હુઆ હૈ. મેં પૂછતી હું મમતા દીદી સે, અગર યહી કોઈ દલિત હોતા તો ક્યા આપ નહીં આતે મિલને ઉનસે? મુઆવજે કે સાથ આતે. ડોક્ટર ને કહ્યું કે અમે લોકો ની રક્ષા કરી તો અમારી રક્ષા થવી જોઈએ. જે પ્રમાણે પશ્ચિમ બંગાળ માં જે ઘટના બની તે ખેદ પૂર્ણ છે. અને ડોક્ટર નું કે માનવું છે કે જો ડોક્ટર પર હુમલો થશે તો આગળ ના દિવસો ખૂબ ખરાબ આવશે. બીજા વ્યક્તિ ની વાત કરીશું. શું નામ તમારું? અમે મેડિકલ સ્ટુડન્ટ છીએ. અંદાજિત 1 અઠવાડિયા પહેલાં પશ્ચિમ બંગાળમાં જે બનાવ બનેલો કે 4 જિલ્લા ડૉક્ટરો ઉપર હુમલો થયો હતો અને જીવલેણ હુમલો હતો, જેમાં એક ડૉક્ટરનું લગભગ મૃત્યુ થયેલું છે. જો આવાને આવા હુમલો અવારનવાર થતા આવે છે, છતાં પણ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. એ સુરક્ષાની બાબત હોય કે કોઈ પણ બીજી બાબત હોય, ડૉક્ટરો માટે શું? જ્યારે જીવ બચાવનારા જીવતો નહીં રહે તો પછી લોકો કઈ રીતે જીવશે અને એમની સારવાર કઈ રીતે થશે? અને કુલ કેટલા ડોક્ટર આજે હડતાળ ઉપર છે? અંદાજિત જીએમએસ ગાંધીનગરમાં 500 જેટલા ડોક્ટર્સ હડતાળ ઉપર છે. બધી જ તમામ ઓપીડી બંધ છે એક્સેપ્ટ ઇમરજન્સી. અમને પણ પેશન્ટની ચિંતા થાય છે, એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. કયા કયા વિભાગોમાં હાલ અત્યારે અહીંયા ઉપસ્થિત જે ડોક્ટર કયા કયા વિભાગના છે? અત્યારે બધા વિભાગની ઓપીડી બંધ છે અને ખાલી ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી છે કે જેથી કોઈ પણ આમ જનતાને કોઈ ઇમરજન્સીને લીધે કોઈનું કંઈ ખરાબ ના થાય. ક્યાં સુધી હડતાળ ચાલશે? કાલ સુધી, કાલ સવારે 6 વાગ્યા સુધી. આજે 24 કલાકની હડતાળ ઉપર જે ગાંધીનગરના ડોક્ટર ઉતર્યા છે, તેઓનું કહેવું છે કે જે પ્રમાણે જે બંગાળમાં ઘટના બની છે તે ખૂબ ખેપજનક છે. કેમેરામેન નવનીત દર્જી સાથે વિરલ મહેતા, મમતા, ગાંધીનગર. ડોક્ટર્સની દેશવ્યાપી હડતાળના પડઘા ગુજરાતમાં પણ વિવિધ જગ્યાએ જોવા મળ્યા. ડોક્ટરોની હડતાળમાં મોરબી જિલ્લા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ જોડાયું. 160થી વધુ ડોક્ટરો એક દિવસની હડતાળ પર ઉતર્યા અને પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને વખોડી કાઢી. અમુક ડોક્ટર્સ જે સિવિલમાં સર્વિસ કરે છે એને ઉપરથી ગવર્મેન્ટના આદેશને હોજાબે 2 યા 3 ડૉક્ટર છે એઓ હાજર રહી શકે તેમ નથી, અથવા તો તે સ્ટ્રાઇક ઉપર જોડાઈ શકે તેમ નથી. કારણ કે બધે જ અમે નક્કી કર્યું છે કે બધી જ ઇમરજન્સી સર્વિસો ચાલુ રાખવી જેથી દર્દીઓને હાલાકી ના પડે. મોરબીની સર્વગાય હોસ્પિટલ તેમજ અમુક મોટી હોસ્પિટલો જ્યાં ઇમરજન્સી સેવા ઉપલબ્ધ છે ત્યાં ડૉક્ટરો હાજર છે, પણ આજે ઓપીડી અને જે રૂટીન એક્ઝામિનેશન હોય એ બધા માટે હડતાળ કરેલ છે.